જય માતાજી બધાને. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ઉનાળાનો સ્પેશિયલ એવો કાચી કેરીમાંથી એટલો સરસ ચટપટો અને ટેસ્ટી મુખવાસ બનાવીશું ને કે ક્યારે પતી ગયું ને ખબર જ નહીં પડે. ઘરમાં જ રહેલા બેઝિક મસાલામાંથી જ બની જશે અને નાના મોટા બધાને ખૂબ જ ભાવશે અને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય ને એવો તૈયાર થશે. તો ચલો કઈ રીતે બને તે જોઈ લઈએ. તો અહીં મેં એક કાચી કેરી લીધી છે, તેને આપણે પહેલાં બરાબર ધોઈ લેવાની, એટલે કેરી ઉપર માટી કે થોડી ઘણી પણ ચીકાશ હોય ને તે જતી રહે. હવે કેરીમાં થોડા થોડા અંતરે આ રીતે ચપ્પા કે પછી ફોગની મદદથી કાપા કરી લેવાના છે, એટલે કેરી અંદર સુધી સરસ એવી બફાઈ જાય. પ્રેશર કુકરમાં કેરીને લઈ લઈશું અને પછી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. બહુ વધારે પાણી નહીં ઉમેરવાનું. ઢાંકણ બંધ કરીને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 7-8 વિસલ કરી લેવાની છે. 8 વિસલ થઈને કુકર જાતે જ ઠંડુ થઈ ગયું છે અને જુઓ ફ્રેન્ડ્સ, કેરી સરસ એવી બફાઈ ગઈ છે, તેની ઉપરની છાલ જાતે જ અલગ થઈ ગઈ છે. તો આ રીતની કેરીને આપણે બાફવાની છે અને હાલ તો કેરી ખૂબ જ ગરમ છે એટલે જલ્દીથી ઠંડી થઈ જાય ને એ માટે આપણે અલગથી ડીશમાં કાઢી લઈશું. અને જ્યારે કેરી એકદમ ઠંડી થઈ જાય ને પછી છાલ અને ગોટલીનો ભાગ દૂર કરીને કેરીના પલ્પને આપણે અલગ કરવાનો છે. જરાય પલ્પનો વેસ્ટ ના થાય એ રીતે કરવાનું. છાલના ભાગમાં પણ પલ્પ રહી ગયો હોય તો તેને પણ આપણે સાચવીને કાઢી લેવાનો. તો અહીં એક કાચી કેરીનો પલ્પ તૈયાર છે. આ પલ્પને ફ્રેન્ડ્સ એકદમ સ્મૂથ કરવા માટે મિક્સર જારમાં લઈ લઈશું અને એકાદ મિનિટ માટે ગ્રાઇન્ડ કરશો ને એટલે આ રીતનું એકદમ સ્મૂથ પલ્પ તૈયાર થઈ જશે. હવે ફ્રેન્ડ્સ, નોનસ્ટિક પેનમાં કેરીના પલ્પને લઈ લેવાનો છે. મુખવાસમાં સારી એવી શાઇન આવે એ માટે અડધી ચમચી ઘી લીધું છે અને કેરીની ખટાશને બેલેન્સ કરવા અને ખટમીઠો મુખવાસ તૈયાર થાય ને એ માટે કેરીના પલ્પ જેટલો જ ઝીણો સમારેલો ગોળ લેવાનો છે. એટલે એક વાટકી પલ્પ હોય ને તો એક વાટકી સમારેલો ગોળ લેવાનો. લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મિક્સ કરતા રહેવાનું છે. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. કન્ટિન્યુઅસ મિક્સ કરતાં કરતાં 5-1 મિનિટ જેટલું થયું છે અને ગોળ અને કેરીનો પલ્પ સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે ફ્રેન્ડ્સ, ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને બાકીના મસાલા કરી દઈએ. તો અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી મીઠું, અડધી ચમચી સંચર પાવડર. અહીં ફ્રેન્ડ્સ આપણે મીઠું પણ લીધું છે એટલે સંચર પાવડર ઉમેરતા થોડું ધ્યાન રાખવાનું. 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 2 ચપટી હિંગ, 1/2 ચમચી કાળા મરીનો પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો ઉમેરીને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે ફ્રેન્ડ્સ, કન્ટિન્યુઅસ લો ગેસની ફ્લેમ ઉપર મિક્સ કરતા રહેવાનું છે. અને અત્યારે તમે મિશ્રણની કન્સિસ્ટન્સી જુઓ ને તો એકદમ રની કન્સિસ્ટન્સીવાળું છે. 3-1 મિનિટ પછી ફ્રેન્ડ્સ જોઈએ તો મિશ્રણ ધીમે ધીમે બંધાવા લાગ્યું છે પણ હજી થોડું એવું રની કન્સિસ્ટન્સીમાં છે. તો હજી આપણે થોડી વાર એને મિક્સ કરીશું. ટોટલ 7 મિનિટ જેટલું થયું છે અને હવે ફ્રેન્ડ્સ તમે જુઓ તો મિશ્રણ સરસ એવું બંધાઈ ગયું છે, પેનને પણ છોડવા લાગ્યું છે. તો બસ આપણે આવું જ મિશ્રણ તૈયાર કરવાનું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને બેટરને આપણે બીજા વાસણમાં લઈ લઈશું એટલે વધારે ઓવરકૂક પણ ના થઈ જાય અને ફટાફટ ઠંડુ પણ થઈ જાય. હવે ફ્રેન્ડ્સ, આ મિશ્રણ છે તે રૂમ ટેમ્પરેચર પર આવી જાય ને પછી આપણે 1-1.5 કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાનું. એટલે શું થશે કે મિશ્રણ થોડું એવું થીક થશે અને એમાંથી આપણે સરસ એવી ઇઝીલી ગોળીઓ વાળી શકીશું. 1-1.5 કલાક ફ્રીજમાં રાખ્યા પછી મિશ્રણ તમે જુઓ ને તો સરસ એવું થીક થઈ ગયું છે. તો જરૂરિયાત પ્રમાણે મિશ્રણને હાથમાં લઈને આ રીતે નાની નાની ગોળી વાળી લેવાની છે. એકદમ ઇઝીલી ગોળી વાળી શકશો
અને જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવી ગોળીઓ તૈયાર થઈ છે. તો અહીં ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી થોડી પણ સારી લાગી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. હવે ફ્રેન્ડ્સ, આ રીતે તમે ડાયરેક્ટ ગોળીઓને ડબ્બામાં ભરશો ને તો એકબીજાને ચોંટી જશે, તો આવું ના થાય અને એકદમ છૂટી છૂટી રહે ને. તો એની માટે દરેક ગોળીને આપણે ખાંડના પાવડરથી કોટ કરવાની છે, એટલે ગોળી એકબીજાને ચોંટશે પણ નહીં અને સારો એવો ખાટો મીઠો ટેસ્ટ આવશે. કાચી કેરીનો આ મુખવાસ તમે 15-20 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર જ સ્ટોર કરીને તમે ઉપયોગ કરી શકો છો. તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે કાચી કેરીમાંથી મુખવાસ જરૂરથી બનાવજો, અને તમે ક્યારે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.